સજાનંદ વિદ્યાલય બાપા સીતારામ ચોક નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત પુનરાવર્તન વ્યવહારિક દાખલા. બાળમિત્રો મજામાં છો ને? જુઓ, તમને એમ થતું હશે કે આ ટીચર તો બહુ દાખલા ગણાવે છે, બહુ, પણ આપણે ગણિતમાં તો ખૂબ જ મહેનત કરવી પડશે. જો ગણિત આવડશે તો જ આપણે આગળ સારું ભણી શકીશું. હવે જુઓ, તેમાં હું પુનરાવર્તનમાં ગયા લેક્ચરમાં મેં ગુણાકાર ભાગાકારના દાખલા તમને કરાવ્યા હતા, એમાં બંને રીત મેં કરાવી છે, બરાબર? તો જુઓ, પહેલાં આ રીતના દાખલા ચાલતા હતા, હવે આપણી બુકમાં આ રીતના આવે છે. તો હું તમને જે રીત ફાવે એ રીતે કરશો તે હું માન્ય રાખીશ, પણ વધુ પડતો પ્રયત્ન આ રીતનો કરવાનો કરશો. અઘરા છે જ નહીં. આ રકમ બીજા ત્રણની જેમ છૂટી પાડવાની અને પછી લખવાના છે. હવે જુઓ, રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે, તો રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? હવે જુઓ, બિસ્કિટ કેટલા છે? રામુએ બિસ્કિટના કેટલા પડીકા ખરીદ્યા? તો 4. દરેક પડીકામાં કેટલા બિસ્કિટ છે? તો 4. તો 4 × 4 એટલે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 બરાબર 16. માટે 4 × 4 = 16. 4નો ગળ્યો 4 સુધી બોલ્યા એટલે 16 આવ્યા. માટે રામુએ 16 બિસ્કિટ ખરીદ્યા. હવે એક ભાતમાં 3 ફૂલ છે. કાપડના એક ટુકડામાં આવી 17 ભાત છે, તો કાપડમાં કુલ કેટલા ફૂલ હશે? હવે જો બાળમિત્રો, એક ટુકડો એમાં ભાત 17 છે, એક ભાતમાં ફૂલ 3 છે, માટે શું કરવું પડશે? ગુણાકાર 17 × 3. તો ઘડિયા આવડે તો આપણને તરત આવડી જાય 17 × 3 = 51, પણ આપણે દાખલો તો ગણવો જ પડશે. જો આ રીતે કરો તો આ રીતે થશે, અને આપણે ગુણાકારની રીતે તો 17 છે એટલે છૂટા પાડો 10 અને 7 અને ગુણ્યા 3, તો અહીં 10 × 3 = 7 × 3 10 × 3 = 30 7 × 3 = 21 એ બંનેનો સરવાળો એટલે કેટલા થયા? 21 17 41 51 એટલે કાપડમાં કુલ 51 ફૂલ હશે. એના પછી આવે છે કે મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. દરેક ખોખામાં કેટલા લાડુ આવે? જો 3 ખોખા વાપરે તો દરેકમાં કેટલા લાડુ આવે? હવે જુઓ બાળમિત્રો, લાડુ કેટલા છે? મોઢામાં પાણી આવી ગયું લાગે છે. આવી ગયું હોય તો મમ્મીને કહો, અત્યારે તો ઘરે છે, મમ્મી ફટાફટ લાડુ બનાવીને ખવડાવી દે, એમ ને? નહીંતર મારા ઘરે આવી જાઓ, ચલો હું પણ ખવડાવી દઈશ. તો લાડુ 15 છે, ખોખા 5 છે, માટે 15 ભાગ્યા 5 સરખા ભાગે કહ્યું છે. જુઓ બાળમિત્રો, સરખા ભાગે કે તો આપણે ભાગાકાર કરવાનો રહેશે. 15 ભાગ્યા 5 તો 5નો ગળ્યો 15 આવે ત્યાં સુધી બોલીશું, તો 3 લાડુ આવશે. અહીંયા 15 ભાગ્યા 5 કર્યું તો 3 લાડુ આવ્યા. દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં 3 લાડુ આવે. જો 3 ખોખા વાપરે તો દરેકમાં કેટલા લાડુ આવે? 3 ખોખા વાપરે તો દરેકમાં 3 લાડુ આવશે. હવે એના પછીનો છે. હરિપ્રસાદ પાસે 30 મીટર લાંબું દોરડું છે. તેમના 3 બાળકોને સમાન ભાગે વહેંચે છે, તો દરેક બાળકને કેટલા મીટર દોરડું મળશે? દોરડું કેટલું છે બાળમિત્રો? 30 મીટર લાંબુ. 3 બાળકોને વહેંચવું છે, માટે 30 ભાગ્યા 3 કરવાનું. શું આવે છે? દરેકને એટલે બધા બાળકોને, એને બાળકો 3 છે, માટે 3 વડે ભાગ્યા, તો 3નો ગળ્યો 30 આવે ત્યાં સુધી બોલ્યા. જોકે શું થશે?
30 મીટર લાંબુ અને 3 બાળકો છે, તો આ રીતે થશે તો દરેકને અહીંયા શું આવશે, 3 વડે ભાગવાનું અને અહીંયા આવશે 10, તો દરેક બાળકને 3 મીટર દોરડું મળશે. બાળકો કેટલા છે, 30, અને તેમને 3 બાળકોને વેચવાનું છે. 30 ભાગ્યા કેટલા કરવું પડશે, 3, એટલે દરેક બાળકને 10 મીટર દોરડું મળશે. કેટલા મીટર, 10 મીટર દોરડું મળશે. હવે જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રોને વેચવાની હોય ત્યારે દરેક મિત્રને કેટલા રૂપિયા મળે. જો 10 રૂપિયાની નોટો કેટલી છે, 16, મિત્ર કેટલા છે, 4. હવે 16 નોટ છે, 4 મિત્રને વેચવાની છે, તો 16 ભાગ્યા 4, 4નો ઘડિયો 16 આવે ત્યાં સુધી બોલીશું. ચોકું ચોકું 16, દરેક મિત્રને કેટલા રૂપિયા મળ્યા, દરેક મિત્રને 4 રૂપિયા મળ્યા. પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને શું આવે છે, દરેક વિદ્યાર્થીને 4 ચોકલેટ આપવામાં આવી. કુલ 52 વિદ્યાર્થી હતા. કેટલા વિદ્યાર્થી હતા, 52 હોય તો કુલ કેટલી ચોકલેટ વહેંચવામાં આવે. વિદ્યાર્થી કેટલા છે, 52, દરેકને કેટલી ચોકલેટ આપવાની છે, 4. તો શું કરવું પડશે, જુઓ પાછા એવું ના કહેતા કે દરેક આવ્યું એટલે ભાગાકાર. એક 52 વિદ્યાર્થી છે અને દરેકને એટલે એક વિદ્યાર્થીને 4 ચોકલેટ, તો 52 વિદ્યાર્થીને કેટલી, તો ગુણાકાર, 52 ગુણ્યા 4, તો 4 દૂ 8, 4 પંચા 20, તો કુલ 208 ચોકલેટ વેચવામાં આવી. અહીંયા પાછું લખ્યું છે ને કુલ એટલે ગુણાકાર, સમજણ પડી, એટલે કુલ 208 ચોકલેટની જરૂર પડશે. હવે એના પછીનો દાખલો આવે છે કે રહેમાને 66.50 રૂપિયાની બસની ટિકિટ ખરીદી, કંડક્ટરને તેણે 100 રૂપિયાની નોટ આપી, તો તેને કંડક્ટર ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા આપશે. જુઓ બાળ મિત્રો, ટિકિટ કેટલા રૂપિયાની, 66.50 રૂપિયાની. રહેમાને કંડક્ટરને આપ્યા કેટલા રૂપિયા, તો 100 રૂપિયા આપ્યા, તો જે મોટી રકમ હોય એ ઉપર લખાય. હવે જુઓ બાળ મિત્રો, ટિકિટ 66.50 રૂપિયા છે, પણ 100 રૂપિયા આપ્યા એમાં પૈસા નથી. આપણે 100 રૂપિયા 0 પૈસા, 66.50 રૂપિયા. જો રૂપિયા આપેલા હોય ને બાજુમાં પૈસા ના આપે તો ત્યાં 0 લખવાનું. હવે 66.50 રૂપિયા બાદ કરવાના, 0માંથી 0 જાય તો 0માંથી 5 જશે નહીં, જાય. અહીંયા 10કો લેવા જઈશું તો અહીંયા પણ 0 છે, તો અહીંયા 10કો લો. 10ની ઉપર 9, અહીંયા 10ની ઉપર 9, અને આ 0ની ઉપર 10. 10માંથી 5 જાય તો 5, 9માંથી 6 જાય તો 3, 9માંથી 6 જાય તો 3. તેને કંડક્ટર ટિકિટ સાથે 33.50 રૂપિયા પાછા આપશે. હવે જુઓ, 3 મિત્રો હતી, બહેનપણીઓ હતી, સખીઓ હતી, સીતા, ગીતા અને રીઠા, એક દુકાને ખરીદી કરવા ગયા. સીતાએ 26 રૂપિયા, ગીતાએ 23 રૂપિયા અને રીટાએ 34 રૂપિયાની ખરીદી કરી. રીટાએ ત્રણેની ખરીદી માટે દુકાનદારને 100 રૂપિયાની નોટ આપી, તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપશે. જો સીતા, ગીતા અને રીટાએ ખરીદી કરી, તો પહેલાં આપણે શું કરવું પડશે, એ ત્રણેયની ખરીદીનો સરવાળો, તો 6 ને 3 9 ને 4 13નો ત્રગડો વધી પડી 1 2 ને 1 3 ને 2 5 ને 3 8. કેટલા રૂપિયાની ખરીદી કરી, 83 રૂપિયાની. હવે રીટાએ કેટલા રૂપિયા આપ્યા વેપારીને, 100 રૂપિયા. 100 ઓછા 83, 0માંથી 3 નહીં જાય, અહીંથી 10 ખોલો, 10ની ઉપર 9, 0ની ઉપર 10, 10માંથી 3 જાય તો 7, 9માંથી 8 જાય તો 1. તો તેને વેપારી 17 રૂપિયા પાછા આપશે. હવે એના પછીનો પ્રશ્ન છે, શીતલબેન માર્કેટમાંથી 31.50 રૂપિયાના બટાકા, 18.50 રૂપિયાની ડુંગળી,
અને 25 રૂપિયા 50 પૈસાના તારેલા ખરીદે છે. તો શીતલબેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તે દુકાનદારને 100 રૂપિયા આપે તો કેટલી રકમ પાછી મળશે? હવે રૂપિયા અને પૈસા એવા બે ખાના પડવાના, 31 રૂપિયા 50 પૈસાના બટાકા, 18 રૂપિયા 50 પૈસાની ડુંગળી અને 25 રૂપિયા 50 પૈસાના કારેલા ખરીદ્યા. હવે ખરીદી કરી, કુલ શું કર્યું? કુલ ખરીદી કરી એટલે એનું આપણે શું કરવું પડશે? સરવાળો. 0 ને 0 5 ને 5 10 ને 5 15 પાંચડો, વધી પડી 1, તો 1 ને 1 2 ને 8 10 ને 5 15 પાંચડો, વધી પડી 1, 3 ને 1 4 4 ને 1 5 5 ને 2 7 કુલ કેટલી ખરીદી કરી? 75 રૂપિયા 50 પૈસાની કુલ ખરીદી કરી. હવે જો પાછું અહીંયા આવ્યું 75 રૂપિયા 50 પૈસા અને એણે 100 રૂપિયા જ આપ્યા છે, તો 100 રૂપિયા 0 પૈસા મોટી રકમ ઉપર લેવાય માટે 75 રૂપિયા 50 પૈસાની ખરીદી તો એમાંથી બાદ કરવાના. 0 ને 0 0 માંથી 5 ના જાય 10 કો અહીંયા નથી, અહીંયા 0 જાયથી 10 કો લો. 9 0 પર 9 કેમ 0 પર 9 આવ્યા? કારણ કે અહીં 10 કો આપવાનો છે. જો બાજુમાં 10 કો આપવાનો હોય તો 9 મૂકાય, નહીતર 10. હવે અહીંયા મૂક્યા 10, તો આને 10 કો આપવાનો નથી માટે અહીંયા મેં 10 મૂક્યા. 10 માંથી 5 જાય તો 5 9 માંથી 5 જાય તો 4 9 માંથી 7 જાય તો 2 તો જવાબ આવશે શીતલબેનને 24 રૂપિયા 50 પૈસા પાછા મળશે. હવે એના પછી આવે છે અજય અને તેનો મિત્ર હરીશ બેટ ખરીદવા ગયા. બેટની કિંમત 89 રૂપિયા છે. અજયના પાકીટમાં 50 રૂપિયા છે, તો બેટની રકમ ચૂકવવા હરીશ અજયને કેટલા રકમ ઉછીની આપશે? જો બાળ મિત્રો, હરીશ અજય પાસે તો 50 જ રૂપિયા છે. હવે બેટ લેવા ગયા, દુકાનદારને પૂછ્યું, અંકલ આ બેટ કેટલાનું આવ્યું? તો કે 89 રૂપિયાનું. હવે તેની પાસે તો 50 જ રૂપિયા હતા, તો શું કરવું પડે? આપણે બીજા પાસેથી પૈસા ઉછી ના લેવા પડે કે પછી હું તને ઘરે જઈને આપી દઈશ. તો તેણે 89 રૂપિયાનું બેટ હતું એટલે મોટી રકમ છે, એટલે 89 રૂપિયા બેટની કિંમત ઉપર લખ્યા, ઓછા 50 રૂપિયા અજય પાસે હતા એટલે 89માંથી 50 બાદ કર્યા, તો 9 માંથી 0 જાય તો 9 ના 9 8 માંથી 5 જાય તો 3 તો 39 રૂપિયા ઉછીના લેવા પડશે. એનો જવાબ આવશે અજયને 39 રૂપિયા ઉછીના લેવા પડશે. જુઓ બાળ મિત્રો, આ વ્યવહારિક દાખલામાં તમને સમજણ પડી? હવે આજનું ગૃહ કાર્ય PDFમાં લખેલું લખાણ, ગણિતની લખાણ ગણિતની નોટમાં લખવું. પુનરાવર્તનની નોટ અલગ નહીં બનાવો તો ચાલશે, જે ગણિતની નોટ છે એમાં પેજ હોય એમાં જ આગળ ને આગળ લખવા માંડવાનું. પણ એટલું યાદ રાખવાનું બાળમિત્રો કે બધું જ સાથે લખવાનું, અલગ અલગ લખવાનું નહીં, કે જેથી તમારે જ્યારે તૈયારી કરવી હોય તો એક આ નોટમાં એક આ નોટમાં એવું શોધવું પડે નહીં. બાળમિત્રો, તમારે આ બધી જ તૈયારી કરવાની રહેશે જ, સમજણ પડી ને? એટલે ઘરે ખૂબ જ મહેનત કરજો કે જેથી તમારા પરીક્ષામાં સારા માર્ક્સ આવે. અને હું જે પુનરાવર્તન મોકલું એ જરૂરથી તૈયાર કરશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. હવે આપણો આજનો આ લેક્ચર પૂર્ણ થાય છે. હવે પછી આના પછી સોમવારે આપણે નવા લેક્ચરમાં મળીશું, ત્યાં પણ સૂચના પ્રમાણે કરો એટલે કોષ્ટક, એના પ્રશ્નોના જવાબ, પછી 5ના ઘડિયાના આધારે ઉપયોગ કરી જૂથ બનાવો. મેં બધું નોટમાં લખાવ્યું છે, 10ના ઘડિયાના આધારે જૂથ બનાવો વગેરે આપણે નવું નવું સમજીશું, શીખીશું. હવે અહીંયા હું આપની પાસેથી રજા લઉં છું. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.